अनुग्रहित
द्वादश स्कंद प्रकरण तैतालीस नाम झूम श्रीमद् भागवत अम्ब के रो श्रीमद् भागवत अम्ब के रूप सखिरे फल सुखदेव जी वेड़ी रे गया परीक्षित बेखा छे गंगा जी ने तीर सखीरे आमरो पियो परीक्षित बेखा छे गंगा जी ने तीर सखीरे सात दिवस मां श्री कृष्ण पगमलु सात दिवस मां श्री कृष्ण पगमलु कलयुग मा पुष्टि मार्ग मा परवर्यो धन्य धन्य ते कुल अवतार सखिरे आमरो पियो धन्य धन्य ते तेलंग कुल अवतार सखिरे Yeah.
amoro piyo amo khanda muvane hari udai amoro khanda muvane mati utari व्यास जी शुभदेव जी ने अने शुभदेव जी परीक्षित ने आ रस नु पान करावियो। समाधि मां जारे व्यास जी गया तो कुरुक्षेत्र नु दर्शन थया। कुरुक्षेत्र नु युद्ध पूर्ण थई चुक्यो छे। दुर्योधन पोताना अंतिम श्वास लई रह्यो छे ते अश्वत्थामा ने बोलाव्यो। पोताना दुख नी वात करी के छलथी मने मार्यो छे। आ पांडवमांथी एक नु मृत्यु न थयुं ए वात नो मने खेद छे। द्वेष एवो छे अंतिम समय सुधी निकळे नहीं। અને પછી ઓલો સંકલ્પિત થઈને અશ્વત્થામાં ગયો પાંડવોના ભવનમાં। એમની જગ્યાએ એમના પુત્ર સૂતા હતા। ત્યાં જઈને એમના પાંચે બાળકોને મારી નાખ્યા। અને એ જે ધડ જ્યારે દ્રૌપદીને દેખાયા, ભગવાનને પુકાર લગાવી વિનંતી કરી, પ્રભુ શ્રી મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરી કે આ જે દ્રૌપદી છે, શ્રી મહાપ્રભુજી પ્રશ્ન ઉઠાવ્યો, દ્રૌપદી ને રુદન કેમ થયું? હવે આપ લૌકિક દ્રષ્ટિથી આપણે વિચારીએ, બુદ્ધિથી, કે ભાઈ માના એના પાંચે દીકરાઓ મરી ગયા છે તો રડશે, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે યે દ્રૌપદી તો ભગવદ ભક્ત હૈ ઓર યે ક્ષત્રાણી જબ અપને પુત્રો કો યુદ્ધ કે લિયે ભેજતી હૈ તિલક કરકે, તો વો યા વિજય હો કે આવ યા ફિર વહાં પે મર કે આવ, ये भाव होता है। लेकिन ये द्रौपदी को ये खेद हुआ कि सोते हुए मेरे बालकों को एक असुर कहे या एक ब्राह्मण के हाथ से सोते हुए बालकों की मृत्यु हुई, तो ये अपमृत्यु हुई। इसलिए उनकी मृत्यु सुधारने के लिए, उनका उद्धार करने के लिए रुदन किया और भगवान को पुकार लगा। प्रभु आव्या, पछी समाचार मळ्या अश्वत्थामाए બાળકોને માર્યું, અર્જુન એને પકડવા ગયો, બ્રહ્માસ્ત્ર છોડ્યું, અર્જુને પણ બ્રહ્માસ્ત્ર કર્યું, બંદી બનાવીને અશ્વત્થામાને લઈને આવ્યા। દ્રૌપદીએ કહ્યું મુચ્યતામાને મુક્ત કરી દો, અને પછી એ અશ્વત્થામાને એનું અપમાનિત કરીને એની દિવ્ય મણીઓ એનાથી લઈને, અપમાનિત શબ્દો કહીને એને ત્યાંથી છોડ્યા। અને પછી આ અશ્વત્થામાને વધારે ક્રોધ આવ્યો, ફરીથી બ્રહ્માસ્ત્ર છોડ્યો કે આ જે પાંડવોનું જે બીજ વંશ છે, જે ઉત્તરાના ગર્ભમાં એ બીજને હું નાશ કરી દઉં। બ્રહ્માસ્ત્ર છોડ્યું, ઉત્તરા ગભરાવા લાગી, ગર્ભ બળવા લાગ્યો, પ્રભુને પુકાર લગાવી, પાહી પાહી મહાયોગીને દેવ દેવ જગતપતે, ભગવાને એમના સુદર્શનથી એના ગર્ભની રક્ષા કરી, સુદર્શનના તેજ આગળ બ્રહ્માસ્ત્રનો તેજ ન ચાલ્યો। આ રીતે ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરી, અને પછી ભગવાન રથ પર સવાર થઈને દ્વારકા જવા માટે પધારવા લાગ્યા। ત્યાં જ કુંતાજી, સુભદ્રાજી બધા આવીને ત્યાં ઉભા રહી ગયા, હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા। બહુ સુંદર શ્રી કુંતાજીએ પ્રભુની સ્તુતિ કરી। સમયનો અભાવ છે, થોડાક શ્લોકોનો આપણે કુંતા સ્તુતિ એવું ભીષ્મ સ્તુતિનું ગાન કરીશું। હાથ જોડીને કુંતાજી ઉભા છે, અને શ્રી મહાપ્રભુજી તો સુભદ્રજીમાં આજ્ઞા કરી કે આ કુંતાજીની સ્તુતિ સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે ત્રણ જગ્યાએ સ્તુતિ થઈ શકે, એક સુખમાં સ્તુતિ થાય, એક દુઃખમાં સ્તુતિ થાય, અને એક અંતિમ સમયમાં સ્તુતિ થાય।
ભીષ્મજીએ પોતાના અંતિમ સમયમાં ભગવાનની સ્તુતિ કરી, ઉત્તરાએ દુઃખના સમયમાં ભગવાનની સ્તુતિ કરી, અને કુંતાજીએ જ્યારે એમના જીવનમાં સુખ આવ્યું ત્યારે ભગવાનની સ્તુતિ કરી. એટલે શ્રી આચાર્ય ચરણ કહે છે કે કુંતાજીની સ્તુતિ સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે સુખમાં ભગવાનનું સ્મરણ કરે. આવો કુછ શ્લોકો કા ગાન કરે. નમસ્તે.